And 10 of the green field body. Now comes the second. अगर हमने 2014 में ये लगाया है, 2015 जून में स्कीम आरंभ हुई है और पहला लॉट आया है 2016 में, तो पहले 20 तो 2000 જે અલગ અલગ ફીડ આપીએ છીએ અને એ એના આધારે જે તે પ્રકારના ગુના છે એ અન્વયે સ્થળ પર છે એને દંડ વસૂલ કરે છે. મને જણાવતા આનંદ થાય છે કે આ છેલ્લા 10 દિવસ થયા, 10 દિવસની અંદર આપણે જેઈટી મારફતે કુલ 6,31,400 જેટલો દંડ કર્યો છે. હવે જ્યારે જેઈટી નહોતો એ પહેલાં પણ આપણે આપણી એક સ્કોડ તો હતી, પરંતુ એની પહેલા એક દિવસનું સરેરાશ આ દંડ છે લગભગ 49,000 સમથિંગ થતો હતો અને આ જેઈટીની રચના કર્યા પછી એક દિવસના દંડનો સરેરાશ લગભગ 63,140 જેટલો થાય છે. એટલે લગભગ આપણે આ IEEE ની મદદથી એવું કહી શકાય કે દરરોજ એટલીસ્ટ આ 10 દિવસનો આપણે ઇફેક્ટ જોઈએ. એપ્લિકેશનના 40 વિદ્યાર્થીઓએ પણ IEEE ની મુલાકાત લીધી હતી. એમણે પણ IEEE અને જેઈટી કઈ રીતે કામ કરે છે એ જોયું હતું અને એ લોકોએ સામેથી એ પણ કહ્યું છે કે જે જેઈટીની રચના કરી છે અને જે પણ કામ થઈ રહ્યું છે એમાં એ લોકો પણ પોતાનો સહયોગ કઈ રીતે આપી શકે, એટલે એમના પણ અમે સંપર્કમાં છીએ અને એ લોકો પણ એક મહિનો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાની સેવા ડેડિકેટ કરવા માગે છે. આના સિવાય આપણે આજે જ MSU યુનિવર્સિટીના તમામ સેનેટ મેમ્બર્સને, સેનેટની આખી ટીમને પણ IEEE ની મુલાકાત કરાવી અને અગાઉ આપણે વડોદરાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનને પણ IEEE ની મુલાકાત કરાવી હતી. હવે આપ તમામ જાણો છો કે આખા ભારતમાં કુલ 100 સ્માર્ટ સિટી છે અને આપણો વડોદરા છે એનું સિલેક્શન સેકન્ડ રાઉન્ડમાં કરવામાં આવેલું હતું અને ત્યાર પછી વડોદરા સ્માર્ટ સિટી કંપની લિમિટેડ VSCDL એની સ્થાપના 30 માર્ચ 2017 થઈ. એટલે આપણે વડોદરાની સ્થાપના થોડો સમય જોઈએ તો લગભગ 2.5 વર્ષ થયા છે, પરંતુ મને જણાવતા આનંદ સર આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, શું મુખ્ય વિષય છે અને શું કહીશું? આપ બધા જાણો છો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આજથી બરાબર 4 વર્ષ પહેલા એટલે કે 25 જૂન 2015ના દિવસે 3 ફ્લેગશિપ પ્રોગ્રામ એક સાથે ચાલુ કરેલા હતા, જે અર્બન નેશનલ અર્બન પોપ્યુલેશનને ટાર્ગેટ કરીને બનાવવામાં આવ્યા હતા. એમાં સૌપ્રથમ પ્રોજેક્ટ છે સ્માર્ટ સિટી મિશન, બીજો પ્રોગ્રામ છે અમૃત યોજના.